ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો સોમવાર. માર્થિકૃત શુભ સંદેશના 8મા અધ્યાયના વચનો 18-22માં પ્રભુ ઈસુ આપણને દુનિયાદારીની ચિંતા કર્યા વિના તેમણે ચિંધેલા માર્ગે તેમની પાછળ જવા જણાવે છે. સાંભળીએ. પોતાની આસપાસ લોકોના ટોળા વળેલા જોઈને ઈસુએ સામે કાંઠે જવાની આજ્ઞા કરી. એ વખતે એક શાસ્ત્રી આવીને તેમને કહ્યું, ગુરુજી, આપ જ્યાં જશો ત્યાં હું આપની પાછળ આવીશ. ઈસુએ કહ્યું, શિયાળ વાને બખોલ હોય છે અને આકાશના પંખીઓને માળા હોય છે, પણ માનવ પુત્રને માથું મેલવાનો એ ઠામ નથી. પછી તેમના એક શિષ્યે તેમને કહ્યું, પ્રભુ, પહેલા મને મારા પિતાને દફનાવી આવવા દો. પણ ઈસુએ તેને કહ્યું, તું મારી પાછળ આવ અને મરેલાઓને દફનાવવાનું મરેલા ઉપર છોડી દે. મારી પાછળ આવ. આજનો શાસ્ત્રપાઠ 4 લીટીનો છે, પણ તેમાં અનેક બાબતો સમાયેલી જોવા મળે છે. એક તો ઈસુ લોકોના ટોળાને પોતાની આસપાસ મીઠળાયેલા જોઈને ત્યાંથી દૂર જવાનો વિચાર કરે છે, કારણ તે જાણે છે કે ટોળાને કોઈ ધર્મ, સમાજ કે પોતાનો અવાજ હોતો નથી. તે બીજા જેમ કરે તેમ તથા બીજા કહે તેમ કરતા હોય છે. આમ ક્ષણિક આવેશમાં આવીને જે નિર્ણય લેવાતા હોય તે ખૂબ જલ્દીથી તૂટી જતા હોય છે. વળી તે બધા કોઈ તમાશો ચાલતો હોય અને જોવા આવતા હોય તેવું તેમનું વર્તન રહેતું હોય છે. એટલે ઈસુ ટોળાથી દૂર ચાલ્યા જાય છે. સાથોસાથ શાસ્ત્રીને પોતાના અનુયાયી બનવા માટે કેવું જીવન જીવવું પડશે તથા કેવી તકલીફોનો સામનો કરવાનો રહેશે તે એક ઉદાહરણ દ્વારા ચેતવે પણ છે, કારણ તે સમયમાં શાસ્ત્રીઓનું સ્થાન સમાજમાં ઊંચું ગણાતું, એટલે સ્વાભાવિક રીતે તેમની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી. તો પણ સુખ સગવડ છોડીને મુશ્કેલીઓને ગળે લગાડવાનું સહેલું નથી હોતું. પણ ઈસુ જેમ પરમેશ્વર પિતા ઉપર વિશ્વાસ રાખે છે, તેવો વિશ્વાસ વ્યક્તિએ ઈસુની પાછળ ચાલવા માટે રાખવો જોઈએ. ઘર કુટુંબની જવાબદારી તો ક્યારેય પૂરી થવાની નથી, અને વ્યક્તિને ખબર પણ નથી હોતી કે ક્યારે મૃત્યુનું તેડું આવી જશે. માટે પ્રભુમય જીવન જીવવું હોય, ઈસુના શિષ્ય બનવું હોય, અનંતકાળનું સુખ ભોગવવું હોય તો તે જ ક્ષણે બધું ત્યાગવું અને ઈશ્વર પર ભરોસો રાખવો કે તે બધું સંભાળી લેશે. તે વાત ઈસુ પોતાની પાછળ આવવા માટે તૈયાર થનારને કહે છે. ઈસુ બોલાવે છે, સાગેનો સુણજો રે. ઈસુ બોલાવે છે, સાગેનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાગરનો સુણજો રે. ઘટનામાં હે સાધ એનો સંભળાય, રોજ બરોજની ઘટનામાં હે સાધ એનો સંભળાય.
ઘરના ઊંડાણ માહે કેવો રે પડખાય, કેવો રે પડખાય. ભરોસો રાખી તમે પ્રભુને પગલે આવજો રે, ઈસુ બોલાવે છે સાધ એનો સુણજો રે, પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલજો રે, ઈસુ બોલાવે છે સાધ એનો સુણજો રે. કદીન પાછું જુએ એ તો સહુની પહેલા ચાલે, કદીન પાછું જુએ. ડગલા આગળ ભરતા ભરતા સઘળા જોખમ ખેડે, સઘળા જોખમ ખેડે. આશા રાખી તમે પ્રભુની પાછળ આવજો રે, ઈસુ બોલાવે છે સાધ એનો સુણજો રે, ઈસુ બોલાવે છે સાધ એનો સુણજો રે, પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલજો રે, પ્રભુજી બોલાવે છે એની પાછળ ચાલજો રે, ઈસુ બોલાવે છે સાધ એનો સુણજો રે, ઈસુ બોલાવે છે.